શ્રી રામદૂત મ્યુઝિક. એવી મારી મહામાયા માં ભગવતી મેરડીની જો વાત કરીએ ને ભાઈ, કોઈ સાધુ માને, કોઈ સંત માને, નવનાથ સિદ્ધ સોરાજી ના ધૂણા જેવા ધૂણાની માથે પણ મારી મેરડી રહેતી. એવી વાત કરું મારી ભગવા ભેખની મેલડીની વાત કરું, હાલનું જે બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું અળવ જે ગામ રહ્યું ને ગામની માલિપા મારી ભગવી નાથ ભગવા ભેખની માલિપા, રાવણદેવ સમાજ ની માલિપા બે હિરલા થઈ ગયા કે જેને રામ લક્ષ્મણ ની જોડ કહેવાય. જેના કુલ ગોત્ર ની માલિપા મારી માતાજી મહામોમાય, એ મારી કાનિયા જોગી ની એક મેલડી, જેને ભજન લાગી ગયેલું મહા મેલડી મહા મેલડી મહા મેલડી મહા મેલડી કરે. બે ભાઈને માથે હવા હવા વેદના લટુરિયા વાળ, એકના હાથની માલપા ડબર ડાક હોય, એકના હાથની માલપા પેટી રડી ગઈ હોય, અને હાર્મોનિયમ પેટીની માથે દાદો રૂપો આજ રાગ કરે, અને હાથમાં પતાળની માલપા તો મારી મેલડી બેઠી હોય ને તો જાગીને જવાબ આપે આવો છે ને કાળેરો રાગ કરે. વાત કરતા વાર લાગે, વાત કરતા વાર લાગે, લીમડી સ્ટેટ ની માલપા લીમડી ઠાકોર નો જે કામદાર આ સંગત ભાણા જેના ઘરેથી પોતાની ધર્મપત્નીને કારણ વળગ્યું, બાપ કોઈ જોછીડા જોવે તો એ કોઈ વૈદ્ય હકીમ ને કોઈ મથે ડોક્ટર, પણ આવડી આ બાઈ ના અંગની માલપા આવડા બાઈ ના અંગની માલપા કારણ છે કોઈને ખબર નથી કયું કારણ છે શું નામ છે, પણ આ બાજુ અળવની માલપા દાદો રૂપો દાદો મેરો મારી માતાજી મહા ભગવતી મેરડી નું ભજન કરે. વાત કરતા વાર લાગે, લીમડી ઠાકોર કહેવા માંડ્યા કે મારા લીમડી ની માલપા મારા રજવાડા ની માલપા હવા હો મોદડી સડે હવા હો ઉતરે, અને હવા હવા મણ અફીણ ઘોળાય ત્યારે અંદરી અંદરી ભાઈ આવે આવો દી ઉગે ડાયરો ભરાય. આજ મારા કામદારના ઘરેથી બાઈને કારણ છે કોઈ કારણ કયું છે શું નામ છે આવું કોઈ ગોતી મને આપે ને તો મારા લીમડીના ચોવીસી ની માલ પાછી 5-15 ગામ એને ત્રાંબાના પત્રે લખી દીધું. પણ આવડાયા દેવંગી ડાયરા ની માલપા આવડા દેવંગી ડાયરા ની માલપા કોઈ બોલતા નથી, આખી કસેરી સુરકાર થઈ ગઈ, એટલે લીમડી ઠાકોર ઉભા થઈ અને તેથી એટલું કહેવા માંડ્યા કે ભાઈ દુનિયા
દુનિયાની માલિપા ભૂવા તો નથી રહ્યા, પણ કોઈ ભૂવાના મઠની માલિપા એવી માતાઓ નથી રહી. સો સો મહિનાથી મારા કામદારના ઘરેથી બાઈને કારણ છે, ધૂણી ધૂણીને ગાંડી તૂર થઈ ગઈ છે. કોઈ ભુવાની એવી ભક્તિ પડી હોય, એ ઓલા કોઈના મઠની માલ પાઈ એવી બળુકી માતા બેઠી હોય. કારણ કોઈ કાઢે ને તો એને 5-25 ગામડાની માલપાથી ત્રાંબાના પત્રે લેવડી. આ વાત હાલતા 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 અળવ ગામની માલપા દાદો મેરો દાદો રૂપો મારી મોમાઈ મારી મેરડીના ખોળે હોતા છે. મઠની માલપા કોઈ આવી અને માલધારી એટલું કીધું કે દાદા રૂપા બે ભાઈ રાજજી મેરડી મેરડી કરો છો ને મોમાઈ મોમાઈ કરો છો ને, જો તમારી મોમાઈ નું ભજન તમારી પાસે પાક્યેલું હોય અને તમારી મેરડીની ભક્તિ જો તમારા બેયના ખોળે કે પડી હોય ને તો ધામ ધામ. અત્યારે લીમડીની માલિપા કાંઈક ભૂવા આવે છે ને કાંઈક વ્યાજ આવી છે. એક કામદારના ઘરેથી બાઈને કારણ છે ને તો એ કારણને કાઢી દે ને તો મોઢે માગે એટલા રાણી શિકારના રૂપિયા લીમડી ઠાકોર આપે. દુનિયાની માલપા કોઈ ભૂવા ભરાડી આવતા હોય ને વ્યાધાતા હોય, પણ માડી હું તો એક તારો ભગવો ભેગ સૌ. અને હે માં કાલનો દી ઉગે અને જો તું મને લીમડીની માલપા જવાની રજા દેતી હોય ને હે મારી ભગવા ભેખની મારી મેલડી મારી રાતના 12-1 નો સમય થયો છે અને જો આ ધૂળના ધણીમલાની માલપાથી કદાચ હવા વેતની નાગણી બની તું અત્યારે અમને બે ને દર્શન દે ને બે ભાઈ ને મારા દાદા મેરા ના હાથમાં ડમર ડાક દાદા રૂપા ના હાથમાં વાજુ પેટી મારી દેવી ને જગાડે મારી મેલડી ને વાત કરતા વાર લાગે ધૂળના ધણીમલાની માલપાથી હવા વેદની નાગણી બની અને મારી ઉગતાની મેરડી પાવની જેવડી ફેણ માંડી અને દાદા મેરા દાદા રૂપાની સામે મંડી ગઈ લડવા. દાદા મેરા એ હાથમાંથી ડાક એઠી મેકી દાદા રૂપા એ પેટી એઠે મેકી બે ભાઈ માથે બાંધેલી પાઘડીઓ મારી મેરડીના ધણીમલે મેલી અને કહેવા માંડ્યા વાહ વાહ મારા બાપની દેવી વાહ વાહ.
લીમડી સ્ટેટ ઠાકોરના રજવાડાની માલપા મળી અમે બે ભાઈ જઈને ઉભા રહેવી, પણ દેવી અમને વિષીનો મંત્ર બોલતા નથી આવડતું. મારી મેરડી તારી સિવાય અમારે કોઈનો આધાર નથી બાપ. આટલું બોલી દાદો રૂપો દાદો મેરો બે નિદ્રા ને આધીન બની જાય. બે ભાઈ મારી મેલડી ના ધણીમલા ની પાસે નિંદ્રા ને આધીન બન્યા છે, અને મારી નોધારા નો આધાર મારી અંતરવર્ણી આકાશી વેદુ. આકાશ માંથી જેમ વીજળી ઉતરે ને એમ અળવના ટીંબા ની માથે મારી મેલડી ઉતરી. હોમાં મારી મેલડી સપનાની માલપા બે ભાઈ ને વાત માંડે. બે ભાઈ ને મારી ઉદગાના પોરની મેલડી, મારી દાદા કાનાના વ્યવહારની દેવી. બે ને એક સરખું સપનું આવે કે હમણો બાપ કાલનો દી ઉગે ખંભે નાગનો કોથળો લઈ અને મારા રૂપલાના ખંભાની માથે વાજુ પેટવી રહી ગયું હોય, અને અળવની માલપાથી તમે લીમડી નો માર્ગ લ્યો પણ અળવના સીમાડે લઈને ઉભાર્યો, અને બે ના ખંભાની માથે જો કાળીદેવ સગલી બની ને બેસી જાવ ને તો એમ માનજે તારી મેરડી આવી ગઈ. આટલી વાત માંડી મારી મેરડી હાલી નીકળ્યા, આટલી વાત માંડી અને મારી પ્રભાત ના પહોર ની દેવી મેલડી અદ્રશ્ય બની ગયા. દિવસ ઉગ્યો, બે ભાઈ નાઈ ધોઈ પોતાની કુળદેવી માતાજી મોમાઈની દોડધાર લઈ મારા દાદા મેરાએ ડાકનો કોથળો ખંભે લીધો અને દાદા રૂપાએ વાજુ પેટી ખંભે લઈ બે ભાઈ મારી મોમાઈ ને તણ તાજમ ભરી ને મારી મેલડી ના ધણીમલા ને તણ તાજમ ભરી અને લીમડી નો માર્ગ લીધો. બાપ જેના ખંભે વાદુ પેટી હતી દાદો રૂપો બોલો મેરા ભાઈ. હા ભાઈ, દેવી આપણને સીમાડા નું એંધણ આપ્યું છે, ઉભાર્યો હમણાં બાપની દેવી આવશે. બે ભાઈ ગામના ચારે સીમાડાની માથે આંખ્યું ની માથે નેદવા કરીને મીડા જોવા. દાદા રૂપાની આંખના ખૂણા ભીડા થયા મનની માલપા એટલો વળતો આવ્યો બસ દેવી હજી તો મારી અળવના સીમાડાની માલિકા સહીન તું બોલીને બીજું બોલે આટલો વર તો થયો ને. ત્યાં તો આકાશની માલિકાથી બે ચકલી કાળીને કાબરી પાંખોનો તાર કરીને કાળીદેવ ચકલી બનીને મારી મેમડી ઉતરી. હો બે ભાઈ ના જમણા ખંભાની માથે બેહી જાય મારી મેલડી દેવી. અને એક બાજુ સંધિયાટાળો થવાની તૈયારી છે, લીમડી ગામના ઝાપાની માલપા આવ્યા હો. બે ભાઈ લીમડીના ઝાપાની માલપા આવ્યા ત્યાં નગરના દરવાજા દેવાઈ ગયા છે. પોતાના હગાવાલાના ઘરે રાત રોકાઈ, મેઘલી રાત પડી
એટલે પોપટ રામ કરી અને બાર બીજ ના ધણી રામદેવજી મહારાજ ના ભગત હતા એના ઘરે ઉતારો કરી રાત આખી સત્સંગ કર્યો અને વેલા પરોડિયા 5 વાગે નાઈ ધોઈ દાદો રૂપો દાદો મેરો બે ભાઈ પોપટરામ ને કહેશે પોપટરામ હા ભાઈ તમારા લીમડી ઠાકોર ને મળવું છે એ મારી નાય લીમડી ઠાકોર ને અત્યારે ન મળાય કેમ કે ન્યા તો દી ઉગે ના હાથ માં કઈક ભૂવા આવે છે કઈક ડાકલા ને ભોંગળા વાગે છે પણ કામદાર ના ઘરે થી બાઈ ને કારણ છે ને કારણ નથી જાતું પણ ત્યારે દાદા રૂપાઈએ એટલું કીધું પોપટરામ કોઈ જઈ અને લીમડી ઠાકોર ને હમાસાર તો આપો કે જો તમારે કારણ કાઢવું હોય ને તો અમારી ભગવી નાયત ના બે ભાઈ દાદો રૂપો દાદો મેરો અળવ ની માલપા થી આવ્યા છે આવડાયા લીમડી ગામ ની માલપા આવડા લીમડી ગામ ની માલપા કોઈ માણસ જઈને લીમડી ઠાકોર ને કીધું મહારાજ હા ભાઈ તમારા ઘરે થી કામદાર જે છે એના ઘરે થી બાઈ ને કારણ જાતું નથી કે ના જો કારણ ને કાઢવું હોય તો અત્યારે અળવ ની માલપા થી બે ભગવા ભેખ રાવણ દેવ ના દીકરા દાદો રૂપો દાદો મેરો બે આવ્યા છે અને આપના રાવણ શેરી ની માલપા પોપટરામ ના ઘરે મહેમાન થઈને બેઠા છે લીમડી ઠાકોર નો હુકમ સૂટ્યો હાથની માલપા ભમરિયા ભાલા ગળાની માલપા ગેંડા ની ઢાલુ રહી ગઈ છે અને કેડ ની માલપા તલવારી લટકે છે ત્રણ કામદાર ન્યાથી ઉપડ્યા પોપટ રામ ના ઘરે આવી ઉભા રહી જાય આવડા પોપટ રામ ના ઘરે આવી ઉભા રહ્યા અને ત્રણેય સિપાહી બોલ્યા ગામા દાદો રૂપો દાદો મેરો કોણ છે બે ભાઈ ઢોલિયા ની માથે બેઠા બેઠા હોકા પીતા હતા ઉભા થયા કોને મેકલ્યા છે કે લીમડી ઠાકોરે તમને લેવા મેકલ્યા છે ત્યારે રાપો આપો મેરો તો કઈ ન બોલ્યા પણ આપા રૂપા એટલું બોલ્યા તારા લીમડી ના ઠાકોર ને કે જે અમને લેવા હોય ને તો પગપાળા હાલી નહીં આવી તો ચાર ઘોડા ની બગી મેકલે તો લીમડી ઠાકોર ને એટલું કીધું મહારાજ મહારાજ છે ભગવા ભેખ રાવણ દેવ પણ બે ભાઈ પાણીયાળા છે હો એને એવું કીધું છે કે તારા લીમડી ઠાકોર ને કહેજે કે મેં અહીંથી પગપાળા હાલી નહીં આવી અને જો લીમડી ઠાકોર ને અમારી જરૂર હોય ને તો ચાર ઘોડા ની બગી બેકલે બગી માં બેહી નહીં આવે મારા લીમડી ના ઠાકોર નો હુકમ સુનો લાવે ઘોડા હાંડ ની માલપાથી ચાર ખોડા ને બહાર કાઢો ચાર ખોડા ની બગી છોડી અને પોપટરામ ના ઘરે જઈ અને ઓલા અળવ ની માલપા થી રૂપો મેરો બે ભાઈ આવ્યા છે ને એના હમૈયા કરીને ગાતે વાતે લાવો મારી કસેરી ની માલપા
અલો હંસા વિદેહ માન વિદેહ વાલા નહીં કો પણ માટી માટી ભરખે જનાવરા હગારે વાલા નહીં કો બે ભાઈ ચાર ઘોડાની બધી આવીને પોપટરામના દરવાજે આંગણે ઉભી રહી બે ભાઈ માથે કેસરી પાઘડીઓ બાંધી છે દાદા મેરાના ખંભાની માલ પર દાખલો ગોથળો રહી ગયો છે દાદા મેરાની પાસે વાજુ ફેટી રહી ગઈ છે અને ચાર ઘોડાની બગીની માલિકા બે ભાઈ ઉભા રહ્યા અને બગી ધીમે 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 મંડી હાલ પણ આજ આખું લીમડી નગર હલકીને જોવા મળ્યું છે જેટલા ભૂવા આવતા ને કોઈના ખંભે લોબડિયું હતી કોઈના હાથે કાંડા બાંધેલા હતા કોઈના માથે વેચ વેચની સોટલિયું હતી કઈક ભૂવા ધૂણી ધૂણી ને વ્યા ગયા પણ આજ બે ભગવા ભેખ રાવણ દેવ આવે છે ને ચાર ઘોડાની બગીની માનપા બે ના આવે છે આખું કામ છે જોવા ભેળે ભૂંગળ વાગે એ બોલા ત્રાંબાણું ઢોલ પણ મારી માતાજી વાગે ભેળ ભૂંગળ વાગે દાદા મેરા મોટા હતા અને દાદા રૂપાઈ એટલું કીધું મોટા ભાઈ આ લીમડી નગર નો ઘાટ તો જો આ શેરી બજાર નો ઘાટ જો લીમડી નગર આવું છે એનો ઠાકોર કેવો પણ દાદા રૂપાના અંગની માલિકા એક વાર તો આવ્યો કદાચ મારી દેવી આવી સુધી અમારી હારે આવી હશે કે નહીં આવી વાત કરતા વાર લાગે વાત કરતા વાર લાગે ચાર ઘોડાની બગી રાજના દરવાજા ઉભી રહીને બે ભાઈ હેઠે ઉતર્યા ને ગઢના કાંગરાની માથે આમ નજર કરી દાદા મેરાએ પણ ત્યાં તો દાદા મેરાએ દાદા રૂપાના ખંભે હાથ મેકીને એટલું કીધું ભાઈ રૂપા એ આ ગઢના કાંગરાની માથે નજર કર બાપની દેવી અહીંયા બેઠી છે મારી હવા વેતની નાગણી મારી હોનલ મુખી મારી મેલડી દેવી મારી મેરની હવા વેતની લાગણી હોનલ મુખી બની દાદા રૂપાણ દાદા મેરાની હામે જીભના લંકારા મળી ગઈ ત્યારે નાના હતા પણ દાદા રૂપાએ દાદા મેરાને કીધું મોટા ભાઈ હવે કદાચ ગમે એવું કારણ હોય ને મારી મેરની પાણી પીવે એમ પી જાય બાપ લીમડી ઠાકોર કસેરી ભરીને બેઠા કસેરી ની વસો વૈશ આવ્યા કચેરી ની માલપા આવી ઉભારિયા ચાર ઘોડાની બગીને છોડીને જે કામદાર ગયા હતા એને કીધું મહારાજ મારા લીમડીના ઠાકોર આ અળવની માલપાથી બે આવ્યા ભગવા ભેગ એને ચાર ઘોડાની બગીમાં એને લાવ્યા છે પણ બાપ લીમડી ઠાકોર હાથ પગથિયાના હોનાના સિંહાસન ઉપરથી ઊભા થઈ અને એટલું કીધું આવો આવો મારા ભગવા ભેગ એ બાપ કઈક ભુવાન કઈક ભક્તો હું ફેરવી રહ્યો
પણ મારા કામદારના ઘરેથી જે બાઈને કારણ છે ને કારણ બોલતો નથી. અને તેથી દાદા રૂપાઈ એટલું કીધું કે મારા લીમડીના ઠાકોર એ બાપ સાબ સાબ જેને કારણ વળગ્યું છે બાઈને લાવો કચેરીની માલી પાસે. પણ તેથી લીમડીના ઠાકોરે એટલું કીધું કે મારા ભગવા ભેખ એને લોઢાની હાંકળીએ બાંધ્યું છે. રાજમહેલના જે ઓરડા હતા એક ઓરડા ને માથે તાળું મારેલું, તાળું ઉગાડી હાંકળ ખોલી અને દરવાજો ખોલ્યો ને ત્યાં તો હાથ ને પગ આખું શરીર લોઢાની હાંકળે મારી મેલડી બાંધ્યું. હાંકળે બાંધ્યા છે હાથની માલિપા પાણીનો લોટો ભરી અને મારા દાદા રૂપાઈ એટલું કીધું કે સાજા આજ તું ખવી હોય જન હોય કે જીનાય જ હોય પણ મારી અળવના ટીંબાની મેલડી તને એમ કહે છે કે હાંકળું તોડી નાખી દોય મારી મેલડીનો હુકમ સૂજો. અને હવે તું જે ખોળિયાની માલમાં જે કારણ હોય પણ મારી મેલડી ડગલું માંડે એની વાહે વાહે હાલ્યું આવી જાય. મોર દાદો રૂપરો ડગલું માંડે એના ડગલે 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 કામદાર ની બાઈ મંડી હાલવા. આવડિયા બાઈ ને લાવ્યા લીમડી ના રજવાડા ની માલી બાપ આવડિયા બાઈ ને લીમડી ના રજવાડા ની માલી પા લાવ્યા. હાકડા ઠઠ કચેરી ભરીને બેઠા છે વસો વસ ઉભા રાખી અને પછી દાદા મેરાએ હાથની માલપા ડબર ડાક લીધી. દાદા રૂપાએ હાથની માલપા વાજુ પેટી લઈને મારી મેલડીને પોકાર કર્યો. દુનિયાની માલપા અમારા માન બાપને તો અમે જોયા નથી, નાના નાના મેકીને મરી ગયા છે. પણ જો મારી ભગવા ઝંડાની ભગવતી મારી ઉગતાના પોરની મેરડી આજ અમારા નવાપાનો બાપ બની અને જો અમારા ખંભે કાળીદેવ ચકલી બની જો લીમડી હુડી આવી હોય ને માં તો હે માં દાદો રૂપણ દાદો મેરો કે બે ભાઈ હાથની માલપા પાણીની એક એક અંગળી ભરી અને ભાઈના શરીરની માથે પાણીનો ઘા કરવી અને એના અગ્નિ માલપા ગમે એ કારણ હોય એ આજ નો બોલાય તો તો મારા ઘર ભાગને મેલડી નો હોય બા. બે ભાઈ હાથની માલપા પાણીની અંદલી લઈ અને બે ભાઈ એક એક અંદલી સાટીને ત્યાં દીકરી સામે ભાઈ ઉભી થી ખાર 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 દાંત કાઢી અને એટલું કીધું કે એ રૂપા એ મેરા તું મને ઓળખેસ? બે ભાઈ એટલું કીધું તું કોણ છો અમે તને ક્યાંથી ઓળખ્યું? ત્યારે આવડિયા ભાઈ ના ખોળિયા ની માલિપા બોલ્યા એ મારા મેરા મારા રૂપા હું એક વેડવા દેવી પૂજક ની દેવ માતા દગાવડી મેરડી સોલે આવડિયા કચેરી ની માલિપા મારો દાદો મેરો બોલે ભાઈ રૂપા એને પૂછતો ખરોક માતા દગાવડી હું લેવા દીકરીના ખોળિયા ની માલિપા આવી છે
હાથની માલપા વાદુ પેટી વગાડતા પેટીને બંધ કરી પાંચ ડગલા આગળ હાલી અને મારા દાદા રૂપાઈ એટલું કીધું, મારી તું જો દગાવડી મેરડી હોય તો મારી આ દીકરી આ ભાઈ એવો તો કયો ગુનો કર્યો કે આજે એના ખોળિયાની મારી પાસે કારણ રૂપે આવી છો? લાકડા લેવા માટે નીકળી હતી ને, મારી દગાવડી મેરડી ના ઓટે થી રાણી શિકાર નો હવા રૂપિયો ચોરી ખાઈ ગઈ. પણ ત્યાં તો દાદા રૂપાને મોજ ના તોરા છૂટી ગયા કે વાવા, આજ મારા બાપની દેવી મારા અળવ ના સુખ જાળવે બેઠેલી મારી મોમાઈ ને મારી મેલડીએ આ કારણ ને બોલાવી દીધું. દાદો મેરો કેવા મીડ્યા, એ દેવી હવે દીકરીના ખોળિયાની માલપાથી નીકળવા માટે તારે શું લેવું છે? દીકરીના ખોળિયાની માલપા મારી દગાવડી મેરડી એટલું બોલી કે બે ભાઈ આવ્યા છો ને, આજ તમે બે ભાઈ શિવ વંશી અને દેવને માનવા વાળા છો, દેવના ગુણગાન ગાવા વાળા બે ભાઈ થઈ અને હવા રૂપિયો રાણી શિકારનો મને આપી દો એટલે હું આ દીકરીનું ખોળિયું મેકીને વહી જાઉં. મારા દાદા મેલાય ને મારા દાદા રૂપાયે બે ભાઈએ મળી અને પોતે પહેરેલી બંડીના ખિસ્સાની માલપાથી રાણી શિકારનો હવા રૂપિયો આપી અને દીકરીના ખોળિયાની માલપાથી કારણ તો કાઢ્યું, પણ બે ભાઈએ મનોમન એવી માનતા રાખેલી કે મારી આટલા બધા લીમડી ઠાકોરજી બેઠા છે આની માલપા અને આટલા બધા ડાયરાની માલપા એમાં અમારી ઇજ્જત ને આબરુ રહી જાય ને, મારી મોમાઈ મેલડી દેવ મારી અળવના સુખ દાડવે હાડા પેણીજી નો દેવી તને માંડવો કરો. અવડિયા ભાઈ ના ખોળિયાની માલિપા માતાજી દગાવડી મેરડી નો જે પવન હતો કારણ રૂપી બંધ થઈ ગયો, દીકરી ડાઈ થઈ ગઈ અને તેથી લીમડીના ઠાકોરે બે ના ખંભે હાથ મેકીને એટલું કીધું કે રૂપા દાદા અને મેરા દાદા બે ભાઈ ને એટલું કીધું ભાઈ આજ મારી લીમડીના મારા ઠાકોરના મહેમાન થઈને આવ્યા છો, ના ભાઈ ને ગાંડી હતી અને ડાઈ કરી દીધી ને, તમે મોઢે માગો એટલા રાણી શિકારના રૂપિયા દેવા. ભાઈ કે જો તમારા રાણી શિકારના મોહની માલપા એ મારા લીમડીના ઠાકોર જો તમારા રાણી શિકારના મોહમાં પડી જાય ને તો અમે બે ભાઈઓ અમારી દેવીઓનું ભજન ભૂલી જઈએ. પણ મહારાજ જો તમારે અમને ઈનામ દેવું હોય ને તો અત્યારે ડાયરાની માલપા જેટલા ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ બેઠા છે એ બધાને હાકર ખવારી મોટા મીઠા કરી દો, સાવ અમારો લાખો નો આવડુયા કારણ કાઢી બે ભાઈ લીમડીની કસેરીની માલપા માતાજી મોમાઈની જય, માતાજી મેલડીની જય, માતાજી મોમાઈની જય, માતાજી મેલડીની જય, જય નો નાદ કરતા કરતા બે ભાઈ લીમડી ઠાકોરને સલામ ભરી ન્યાથી હાલી નીકળ્યા.
પણ બે ભાઈ આવ્યા પોતાના ગામની માલિપા, બે ભાઈ પોતાના ગામની માલિપા આવ્યા, પણ અઠવાડિયા નો વાણા વાઈ ગયા, આઠ આઠ દિવસ ના વાણા વાઈ ગયા. એટલે દાદા મેરાય, દાદા રૂપાય, એટલું કીધું ભાઈ હાલો હવે માતાજી નો નવરંગો માંડવો નાખી દે. પોતાની નવહરી રાજની માલિપા વાયક મેકલ્યા, અળવના ટીમાની માથે મારી ભગવા ભેગ રાવણદેવ નવહરી નાચનું હૈયે હૈયું દલાય, અને માતાજીનો નવરંગો માંડવો નાખ્યો. આ બાજુ ડમર ને ડાકલા વાગે, હાડા દંડી નો નવરંગો માંડવો નાખ્યો, પણ માંડવાની માલિપા કોઈ નો કરે હું મારી મેલડી કરે, અને કોઈ નો આપે હું મારી મેલડી આપે. બાપ દાદા રૂપાના ઘરે, દાદાના રૂપાના ઘરે થી બાઈ નું નામ છે બાલુબાઈ છે, પણ બાલુબાઈ ના કુખે થી અવતરેલો દીકરો જેની 7 મહિનાની ઉંમર છે. માંડવાની માલપા આનંદ કિલોલ થાય છે. માંડવાનો પહેલો દિવસ છે, આવી મેઘલી રાત મળી, નવહરી નાચ ડમર ડાકલા વગાડે ભુવાન ભક્તો ધૂણે, બાલુબાઈ ના ખોળાની માલપા, હાથ ખોટ નો દીકરો જેની 7 મહિનાની ઉંમર છે. માંડવાની માલપા જે બાજુ બધી બાયુ બેઠી હતી ત્યાં બાલુબા બેઠા છે, પણ મારી મેલડીને વાત રાખવી, મારી મેલડીને કઈક પરસો પૂરો. આવડિયા બાલુ માના ખોળાની માલપા, દાદા રૂપાના ઘરેથી બાઈ બાલુબાના ખોળાની માલપા, 7 મહિનાનો દીકરો, પણ એને ઓસિતાની આંચકી શરૂ થઈ. એક બાજુ મારી દેવનો નવરંગો માંડવો આનંદ કિલોલ થાય, ડબલ ડાકલા વાગે ભુવા ભક્તો ધૂણે, પણ સાહેબ આ સંસારના સુખની માલિપા બે હરખા પૈડા હોય ને તો સંસારી રથ હાલ્યો જાય. દીકરાને ઘડી બે ઘડી આંચકી આવી, પણ 7 મહિનાનો દીકરો જેનું પ્રાણ પંખીડું ખોળ્યું મેગી એના આઈટમ રાજા હાલી નીકળ્યો. અરે બાપ, એક જેના નામનો માંડવો નાખ્યો છે માંડવા વાળી માતા જાણે, અને એક બાલુમાં જાણે કઈ ઘટના શું બની છે, પણ કોઈને ખબર ન પડે. અરે પોતાના ધણી દાદા રૂપાને ખબર ન પડવા દીધી બા, હાથ ખોટના દીકરાને બાયુ વસેથી ઉભા થઈ ખંભાની માથે નાખી, અને ઘરની માલિપા લઈ જઈ, અને ફાટન ટૂટલ જે હાટલો હતો એની ખોઈ વાળી, અને ખોઈની માલિપા જેમ બાળક નિંદ્ર કરી ગયું હોય ને એમ દીકરાને હોવા દીધી. એક બાજુ મટલા ફળિયાની માલિપા ડબલ ડાક વાગે ભુવા ભક્તો ધૂણે, પણ જેનો ખોડિયું ખાલી કરીને આઈટમ રાજા હાલી નીકળેલો એવા દીકરાના મૃત્યુ દેહને એક હાડીની ખોઈની માલિપા હુવારી, અને બાલુમાં જમણા હાથે ઉભા ઉભા હિંસકો નાખે છે. દીકરાને થોડી વાર હિંચકાવી, માથે તૂટલ ફાટલ ગોદડી ઓઢાડી, અને પાછા બેનું બેઠા હતા એની ઓસી આવીને બેહી ગયા. પણ જેના મનની માલિપા એક જ વાર તો કે ભલે મારો દીકરો મરી ગયો, પણ મારી દેવનો માંડવો કાળો ન થાય. એક દી વીતે બે દી વીતે દિવસ મારી માતાજી ઉગ્યો,
એક દી વીતે, બે દી વીતે, અને ત્રીજો દિવસ ઉગ્યો, ત્રીજો દિવસ વીતી ગયો બાપ. પણ ત્રીજા દિવસ ની મેઘલી અંધારી રાત, ત્રીજા દિવસ ની રાત વીતી અને વેલા પાંચ ના ટેમે માતાજી ને અમર પિયાલો પાવાનો સમય આવ્યો. મારી મોમાઈ મારી મેલડી દેવી, એ મારી ઉગતાના પોરની મારી મેલડી, અમર પિયાલો પી અમીનો ઓડકાર લઈ ઉભી રહી. બધી વસ્તી પગે લાગવા આવે, બધી વસ્તી પગે લાગવા આવે, પણ બાલુબાઈ આવી અને ખાલી આમ ખોળો પાથરી અને મારી મોમાઈ ને મારી મેલડી ની પાસે માથું નમાવ્યું ને, ગાંડી તુર બની ગયો. પણ બાપ સતાય વજ્ર નું કાળજું કરીને માની સામે આમ પાલવ નો ખોળો પાથરી અને માને કીધું કે માં મારી માંડવો તો ખાઈ છે, ખમા ગેસ લેવા. પણ એ બાલુમાના ભાઈ બાજુમાં ઉભા હતા ને, એને કાનની માલમાં હેઠે નમીને એટલું કીધું, બાલુબેન તમે નકરા પગે લાગો છો, મારો ભાણિયો ક્યાં? એ બેન તમે નકરા એકલા પગે લાગો છો, દેવી પિયાલો પીને ઊભી છે, હમણાં માતાજી સાસરે રમવા નીકળશે, તો મારા ભાણેજને પગે લગાડો. એક વાર બે વાર ને ત્રીજી વાર કીધું ને, બાલુમાં ઊભા થઈ ખોળો વાળી અને પોતાના ભાઈના જમણા કાનમાં એટલું કીધું, ભાઈ જેથી આ માંડવો નાખ્યો ને તેથી નું તારા ભાણેજડાએ તો શેટાનું ગામતરું કર્યું છે. પણ મારી દેવ નો માંડવો કાળો ન થાય, મારી દેવ ભૂખી ન રહે ને, એટલે મેં કોઈને જાણ નથી થવા દીધી. પણ ત્રણ ત્રણ દિવસ ના વાણા વાઈ ગયા, એ ઘરની માલપા ખોઈ બાંધી, ખોઈ ની માલપા તારા ભાણેજરા નું મળતું પડ્યું છે. પણ બાપ આટલી વાત કરી એટલે બાલુ માના જે ભાઈ હતા ગણગણતી દોટ મેકી અને કોઈની માલિપા પોતાનું ભાણેજનું મરી ગયેલું મળતું હતું ને, એને તેડી અને માંડવાની વૈશ્ય માતાજી અમર પિયાલો પીને ઊભી હતી ને, એના પગની માલિપા આવી નાખ્યો. આજ મારી અળવના જુગ જાણવે જો આજ રૂપલે અને મેરીએ કદાચ તને મોટી ગણુકો કઈ જમાડી હોય ને, તો મારી ઘી ગોળ સિંદુર ના પિયાલા પીવા બેઠી છો, દીકરાના લોહીના એની અમને નાચ ને ખબર નથી. એ માં આજ અમે નાચ તને પૂછીએ છીએ, આ ગરદણીએ તો ત્રણ ત્રણ થી સુધી વાત ને સુપાવી રાખી છે મારી, પણ આમ જ્યાં જોયું ને બાપ નાચ ભાગેડું થઈ ગયું, નાચ બની ગઈ ભાગવા, દેવીનો માંડવો કાળો થયો, અહીં ઊભો ન રહેવાય. પણ દેવીને જયારે વાહમાં ટકોરા મેદાન મારવા, મારી રામજી જબરાની મેલડીનો ભૂવો દાદો વસ્યો ઉભો, તો એના ખોળીએ મારી મેલડી આવી. મારી દાદા વસિયાની ભોળી ભક્તિ ની દેવી, ખમા ખમા, એ મારી નાચ, હું લોઠાના દાંત વાળી મેલડી, નાચ પાંચ નાચીલા એની સામે જઈને કીધું, બોલ મારી શું કહેવું છે કે બાપ જેની આયુષ પૂરી થાય
રાજા હોય, રંગ હોય કે ભિખારી, નાના હોય કે મોટા, એને જવું પડે. પણ આજ નાતે અમને ટકોર માર્યો ને દેવીઓને કે દેવી ઘી કોણ સિંદુર ના પિયાલા પીવા બેઠી છો દીકરાના લોહીના. તો દામ દામ આજે હું રામજી જબરાની મેરડી તમને નાચ ને વસન આપું છું. ક્યાં એક મરી ગયો છે પણ દામ બાપ આની આ બાલુબાઈ ના ઉદર થી એક નાણે તો બે દીકરાનો જન્મ આપું અને દીકરાનું નામ હું રામજી ની મેરડી અત્યાર થી પાડી દઉં. મોટો દીકરો જે પહેલો જન્મે એનું નામ દેવલો પાડજો, બીજો જન્મે ને એનું નામ જગો પાડજો. આજુ રામજી જબરાની મેરડી કહું છું. મારી મેરડી મારી રામજી ની દેવી, એ મારા વસિયા ભુવા ના મોઢે મારી મેરડી ભાંખી જા. માતાજી નો માનવો વધાવી અને દીકરાની જે હારીકારી થતી પૂરી કરી દીધી. પણ વાત કરતા વાર લાગે, દિવસ ને જાતા વાર ન હોય. બાલુમાના પેટ વધાન રહ્યું પણ વાત કરતા વાર લાગે. બાપ નવ મહિના તેર દિવસ ના વાળા વાઈ ગયા. મારી મેલડી બોલીને કોઈ થી બીજું ન બોલે બાપ. સાજા બાબડા મેલડી મેલે ને તો દુનિયાની માલિપા દેવ મોટી ડાકણ બની જાય. બે દીકરાનો જન્મ થયો, મોટાનું નામ દેવલો, નાનાનું નામ જગલો. બે દીકરા હવા હવા મહિનાના થયા ને પાછો દાદા રૂપાઈએ એના એ ધોળીના ધડીમલે માંડવો નાખી અને તેથી નેજે મારી રામજી જબરાની મેલડીને પણ બિહારી. હો બા મેલડી મહાતની